તમારા જર્નીના બીજા પડાવમાં જ્યારે બનાસકાંઠાથી નીકળીને મહેસાણા પહોંચ્યા, જેવી રીતે અમે એન્ટર કર્યા ત્યાં બધા જ જે પુરુષો છે એ ત્યાં આવ્યા હતા અને અમારા સ્વાગત માટે ત્યાં બધા ગેધર થયેલા. પણ એક વસ્તુ જોવામાં આવ્યું કે જે બાળકો છે એમાં છોકરાઓની સંખ્યા વધારે હતી અને છોકરીઓની ઓછી હતી. આ પણ એ જાણવામાં આવ્યું કે ત્યાં છોકરાઓનો જે છે મહત્વ વધારે છે. એક મહિલા હતી કે એમની જોડે વાતચીત કરવામાં ખૂબ જ આનંદ મળ્યો. એમના રસોડામાં મને લઈ ગઈ હતી અને ત્યાં રોટલા બનાવતા હતા અને મારી વાતચીત ત્યારે થઈ હતી. તો છોરાઓને પણ આપણે આલવું જ પડે છે ને? એક તો છોકરો જોવે જ કે કેમ, એવું કેમ? એક છોકરો ના જોવે પછી મા બાપની સેવા કોણ કરે? તમે શું નામ તમારું? મક્કીબેન. મક્કીબેન, અચ્છા, હું લિન્સી છું. અખંડ લઈને જવું પડે. બરાબર. છોડ્યું એ મને તો બહુ ગમી. છોકરો કતે છોડ્યું વધારે ગમી. તમને છોડ્યું બહુ ગમે? સારું લાગે છે તમને? ઓહો, મને તો બહુ હાલ લાગે છોડ્યું ભાઈ. આ ગામમાં બધે એવું જ છે, કોઈ છોડી હોય ને તો કોઈ એમ કે આપણે જો લેબોરેટરી કરીને એમ કે ફેલ નહીં, કોઈ બધે છોડી હોય તો એમ પેલું એ કરી દે છોકરા જેવું માની લે. સારું કહેવાય. આ તો છોરીઓ થઈ રહી છે. તમે ગર્ભથી થાઓ છો તો તમને ખ્યાલ પડે છે કે છોરી છે કે છોરો છે? છોરી છે, છોકરો છે, એવું દાખવા લઈ જત ખબર પડે ને તો પાડી ના. છોરી છે કે છોરો છે ખબર પડી શકે? છોરી હોય તો પાડી ના ખાવી. અચ્છા, કરા દે છે. હા, એટલે આપણે જે કયા દવાખાને અહીંયા તે આપણે જે ગામ? ના ના, અમાર મહેસાણા લાવ પર ટીવી પર જોર આવે ને પોત છોડી પર કેવા છોકરો છે તો રાખી. એવું પણ બનાવ બન્યો છે કે પહેલા ગર્ભવતી થાઓ એટલે ત્યારે જ જઈને જોવાઈ દે કે છોરો છે કે છોરી છે? હવે તો હવું હતા. આ ગામમાં કેટલી છોકરીઓ છે? આ ગામમાં 2-3 જે જાય છે સ્કૂલમાં. અરે બેબલી હતી 10મું ભણીને મે પડી મેલાઈ 10માં આવી એટલે પડી મેલાઈ લગ્ન કરી દીધું એટલે એમનું ઘર કરીને. એની ઈચ્છા નહોતી ભણવા માટે? ઈચ્છા તો હતી પણ અમે ભણાઈ જ એના. લોકોને ઈચ્છા છે કે છોકરીઓને પણ ભણાઈને આગળ વધારે? છોકરીઓને છે ઈચ્છા આગળ ભણાઈને નોકરી લી તો એ રોજ કરી કે તમે બધા નહીં ફરતા એમ અમારા છોકરીઓ ના ફરે. એકવીસમી સદીમાં અમે રહી રહ્યા છે અને એમાં આવી રીતે થાય છે એ જાણીને મને બહુ જ દુઃખ લાગ્યું. કારણ કે એક ટોટલ નોન એક્સેપ્ટન્સ ઓફ અ ગર્લ અને ઇમ્પોર્ટન્સ જ નથી એ જાણીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે.